ગુડ મોર્નિંગ બાળકો, આપણે ગુજરાતી વિષયમાં અગાઉ ઘણા બધા મૂળાક્ષરો શીખી ગયા ને, જેમ કે કમળનો ક, ખલનો ખ, ગણપતિનો ગ, ઘનનો ઘ, ચકલીનો ચ, એવા બધા મૂળાક્ષરો શીખી ગયા ને. કથી સ સસલાના સ સુધી શીખી ગયા ને. હવે આપણે આજે પોપકોર્ન એક્ટિવિટી કરીશું. કરશો ને તમે બધા મારી સાથે? જુઓ બાળકો, આજે આપણે પાના નંબર 44 અને પાના નંબર 45ની પોપકોર્ન એક્ટિવિટી કરીશું, બરાબર? જુઓ, આમાં છે આપેલા ષષ્ઠકોણમાં ર રમકડાનો ર, લખોટાનો લ, વાહનનો વ, શરણાઈનો સ, ષટકોણનો સ અને સ સસલાના સ સિવાયના મૂળાક્ષરો ઉપર ત્રાસી લીટી કરો. એટલે કે આ જુઓ, લીટી કરેલી છે ને ત્રાસી, એ આપણે આ જે મૂળાક્ષરો આપેલા છે ને તેના સિવાયના મૂળાક્ષરો પર આપણે ત્રાસી લીટી કરવાની છે, બરાબર? તો આ શું છે? લખોટાનો લ. તો આમાં તમને લ, લખોટાનો લ દેખાય છે, તો આપણે એની પર ત્રાસી લીટી કરવાની નથી, બરાબર? પછી આ છે ડ, ડબ્બાનો ડ. તો આમાં તો ડબ્બાનો ડ નથી, એટલે આપણે આની ઉપર ત્રાસી લીટી કરીશું. પછી આ છે કમળનો ક, તો ઉપર ક કમળનો ક પણ નથી, એટલે આપણે આની પર બી ત્રાસી લીટી કરીશું. પછી આ વાહનનો વ, તો જુઓ અહીંયા વાહનનો વ આપ્યો છે ને, તો આપણે વાહનના વ પર ત્રાસી લીટી કરવાની નથી. હવે આ છે ટ, ટપાલીનો ટ, તો આપણે ટ, ટપાલીના ટ પર ત્રાસી લીટી કરીશું. જુઓ, પછી આ ઠ છે, તો આપણે ઠ પર પણ ત્રાસી લીટી કરવાની છે. પછી આ ઘરનો ઘ, તો આપણે આની પર બી ત્રાસી લીટી કરીશું. આ ગણપતિના ગ પર પણ ત્રાસી લીટી કરીશું. પછી જુઓ આ શું છે? છત્રીનો છ, તો આપણે આની પર બી ત્રાસી લીટી કરીશું. પછી જુઓ આ શું છે? ષટકોણનો સ, તો અહીંયા જુઓ ષટકોણનો સ આપ્યો છે ને આયરો, તો આપણે આની પર લીટી કરવાની નથી. પછી છે ખ, ખલનો ખ, તો આપણે આની પર બી લીટી કરીશું. પછી આ શું છે? સસલાનો સ, તો આ સસલાનો સ છે ને અહીંયા, તો આપણે એની પર લીટી કરવાની નહીં, એના સિવાયના મૂળાક્ષરો પર આપણે ત્રાસી લીટી કરવાની છે. જુઓ ટીચર, એના સિવાયના મૂળાક્ષરો પર ત્રાસી લીટી કરે છે, બરાબર? હવે આ શું છે? ર, રમકડાનો ર, તો એ તો છે ને અહીંયા, એટલે આપણે એની પર નથી કરવાની. પછી આ શું છે? અણફેનનો અણ, તો એ આમાં છે ના, તો આપણે એની પર ત્રાસી લીટી કરીશું. હવે આ શું છે? શરણાઈનો સ, તો દેખાય છે શરણાઈનો સ, તો આપણે એની પર બી ત્રાસી લીટી નથી કરવાની, બરાબર? હવે એની નીચે શું છે? ચિત્ર પ્રમાણે યોગ્ય મૂળાક્ષરો ઓળખી ચિત્રની નીચે લખો. હવે આ જુઓ, અહીંયા મૂળાક્ષરો લખેલા છે, દેખાય છે તમને? અને નીચે શું છે? ચિત્ર. ચિત્રની નીચે જુઓ, ખાના પણ આપ્યા છે, બોક્સ આપ્યા છે ને, દેખાય છે તમને? તો જુઓ, પહેલું ચિત્ર શેનું છે? રમકડાનું. તો આમાં રમકડાનો ર ક્યાં છે? આ રહ્યો. તો આપણે આ રમકડાનો ર આ નીચેના ખાનામાં લખવાનો છે. જુઓ, લખાઈ ગયો. હવે એની બાજુમાં શેનું ચિત્ર છે? લખોટાનો. તો આમાં લ, લખોટાનો લ છે, છે, તો આપણે અહીંયા લ, લખોટીનો લ લખીશું. હવે આ છે વ, વાહનનો વ, વાહનનું ચિત્ર છે ને, તો આપણે અહીંયા લખવાનો છે વ, વાહનનો વ. આ શેનું ચિત્ર છે? શરણાઈનું, તો આપણે અહીંયા સ, શરણાઈનો સ લખીશું. જુઓ, હવે આ શું છે? સસલું, સસલું છે ને, ધોળું ધોળું સસલું, તો અહીંયા આપણે લખીશું સ, સસલાનો સ. જુઓ, પાના નંબર 44નું લેખન કાર્ય થઈ ગયું, પોપકોર્ન એક્ટિવિટી થઈ ગઈ ને. હવે આપણે પાના નંબર 45ની એક્ટિવિટી કરીશું, બરાબર? જુઓ, એક આ બાઉલ છે, તમને દેખાય છે બાઉલ? એમાં જુઓ, નીચે આપેલા ચિત્રમાં ર, રમકડાનો ર, લખોટાનો લ, વાહનનો વ, શરણાઈનો સ, ષટકોણનો સ અને સ સસલાના સ આવેલા હોય તેમાં રંગ પૂરો, એટલે આ જે મૂળાક્ષરો લખેલા છે ને તે મૂળાક્ષરો આમાં આપણે શોધવાના છે અને તેમાં રંગ પૂરવાનો છે, બરાબર? તો જુઓ, પહેલો મૂળાક્ષર કયો છે? ર, રમકડાનો ર, તો આમાં આપણે શોધીશું રમકડાનો ર. તો જુઓ, આ રમકડાનો ર છે ને, તો આપણે આ રમકડાના ર પર કલર કરીશું. ધ્યાન રાખજો કે ગોળની બહાર કલર જાય નહીં.
તમારે કોઈ પણ એક જ કલર કરવો હોય તો પણ તમે કરી શકો છો, અને તમારે અલગ અલગ કલર કરવો હોય તો પણ કરી શકો છો. બરાબર, જુઓ હવે રમકડાના ર પછી કયો મૂળાક્ષર છે? લ, લખોટાનો લ. તો આપણે આમાં શોધીશું લખોટાનો લ. તો જુઓ આ લખોટાનો લ છે ને, લખોટીનો લ, તો આપણે એમાં રંગપૂર્ણી કરીશું. જુઓ ટીચર તો અલગ અલગ કલર લે છે ને, તમારે પણ અલગ અલગ કલર લેવા હોય તો તમે લઈ શકો છો, અને કોઈ પણ એક જ કલરથી કરવું હોય તો પણ તમે કરી શકો છો. પછી જુઓ લખોટાનો લ પછી શું છે? વ, વાહનનો વ. તો આપણે આમાં વાહનનો વ શોધવાનો છે અને એમાં રંગપૂર્ણી કરવાની છે. ચલો ક્યાં છે આ રહ્યો, તો આપણે આ વાહનના વમાં પણ કલર કરીશું. જુઓ થઈ ગયો ને. હવે આપણે વાહનના વની બાજુમાં કયો મૂળાક્ષર છે? શરણાઈનો સ. તો આમાં આપણે શરણાઈનો સ શોધીને એમાં પણ કલર કરવાનો છે. થઈ ગયું. હવે બીજો કયો મૂળાક્ષર છે એની બાજુમાં? ષટકોણનો સ. તો આપણે આમાં ષટકોણનો સ શોધીને કલર કરીશું. જુઓ થઈ ગયું. હવે એની બાજુમાં કયો મૂળાક્ષર છે બાળકો? સસલાનો સ. તો આમાં સસલાનો સ ક્યાં છે? આ રહ્યો. તો આપણે એમાં કલર કરીશું. આ જુઓ આપણે જે ઉપર મૂળાક્ષરો લખેલા છે તેમાં રંગપૂર્ણી કરી, બરાબર. એના સિવાયના મૂળાક્ષરોમાં કલર કરવાનો નથી. જુઓ આ જે ઉપર મૂળાક્ષર લખેલા છે આપણે તેમાં જ કલર કર્યો છે, બરાબર. એના બાકીના મૂળાક્ષરોમાં કલર કરવાનો નથી. ટીચરે પણ જો ખાલી રાખ્યું છે ને. હવે એની નીચે જુઓ આપેલા ચિત્રમાંથી લખોટીનો લ, શરણાઈનો સ અને રમકડાના રથી શરૂ થતા ચિત્રો પર ગોળ કરવાનો છે, બરાબર. તો આ પહેલું શું લખેલું છે? લખોટીનો લ, બરાબર. તો આમાં તમને લ પરથી કયું ચિત્ર શરૂ થાય એવું લાગે છે? જુઓ પહેલું ચિત્ર શેનું છે? લસણનું, બરાબર. તો લસણ તો લ પરથી શરૂ થાય ને બાળકો, લખોટી હોય, લસણ હોય, બરાબર. તો આપણે આ લસણના ચિત્ર પર ગોળ કરવાનું છે. લસણ પર લ પરથી શરૂ થાય છે ને. હવે એની બાજુમાં શું છે? સ, શરણાઈનો સ. તો આમાં શરણાઈનું ચિત્ર ક્યાં છે? આ રહ્યું. તો આપણે આ શરણાઈ પર ગોળ કરીશું. જુઓ હવે એની બાજુમાં કયો મૂળાક્ષર લખેલો છે? રમકડાનો ર, બરાબર. તો આપણે આમાં રમકડાનું ચિત્ર શોધીશું. ક્યાં છે રમકડાનું ચિત્ર? આ રહ્યું. જુઓ એની અંદર ભમેડો છે, બસ છે, ગાડી છે, ડ્રમ છે, ટેડી બિયર છે, બરાબર ને. તો આપણે આ રમકડાના ર પર ગોળ કરીશું. જુઓ કેટલી સરસ મજાની એક્ટિવિટી થઈ ગઈ. જુઓ બાળકો આ રીતે તમારે પાના નંબર 44 અને પાના નંબર 45ની એક્ટિવિટી કરીને એક ફોટો મોકલાવવાનો છે, બરાબર. ગુડ બાય.